સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર શરૂ થયો છે ત્યારે કોંગ્રેસના વોર્ડ નંબર 19ના કોંગ્રેસના મુખ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સમર્થકો પણ જોડાયા હતા. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસમાં વિરોધ વચ્ચે ચૂંટણી પ્રચાર શરૂ થયો છે, જેમાં સુરત મનપાના વોર્ડ નંબર 19ના કોંગ્રેસના ઉમેદવાર શિવાની શર્મા, અસલમ સાયકલવાલા, જયેશ દેસાઈ અને શીતલ રાણાના મુખ્ય કાર્યાલયનું મંગળવારના રોજ ઉદ્ઘાટન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અમારી પેનલ છે, એમાં અસલમભાઈ સાયકલવાલા છે, શિવાજીબેન સોલંકી શર્મા છે, મુખ્ય કાર્યાલયનું ઓપનિંગ કરીને લોકો એક સંકલ્પ લીધો છે કે અહીંયાથી અમે કોંગ્રેસની પેનલને વિજય બનાવીને સુરત મહાનગરપાલિકા મિત્રો અહીંયા આંજણા ડુંબાલ એ ટેક્સટાઇલ સાથે સંકળાયેલો વિસ્તાર છે. અહીંયા લોકો ટેક્સટાઇલ અને રાજસ્થાનથી લોકો અને બધા પ્રવાસી લોકો અહીંયા વસે છે. આંજણા અને ડુંબાલ વિસ્તારના મુખ્ય ખાડીપુરનો વિસ્તાર છે. અહીંયા લોકો દર વર્ષે ચોમાસાની અંદર ખાડીપુરમાં 10-10 દિવસ સુધી સામનો કરવો પડે છે. અહીંયા ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે, લોકો ત્રાસમાં પોકારી ગયા છે. ભાજપની આ ભ્રષ્ટાચારી સરકારથી લોકો હવે કંટાળી ગયા છે અને કોંગ્રેસની પેનલને જીતાડવાનો એક સંકલ્પ લઈને બેઠા છે. શું કહેવા માંગો છો અહીંયા વિસ્તારના સ્થાનિકોને? સ્થાનિકો બધા કંટાળી ગયા છે. કોરોના જેવી લોકડાઉનની મહામારી હોય, અહીંયા ટ્રાફિકની સમસ્યા હોય, ખાડીપુરમાં એટલા હજારો મુદ્દાઓ છે. લોકો ભાજપની સરકારથી હવે પૂરેપૂરા કંટાળી ગયા છે. દરેક સોસાયટી મોલ્લે અમને સારો આવકાર આપે છે અને આગળ એ લોકો કોંગ્રેસની પેનલને જીતે. અમે ચૂંટીને આવશું તો પહેલાં તો અહીંયા જે લોકોની ભાજપની જે સરકારે પાણીનો ચાર્જ લગાવવાની વાત કરી છે, પહેલાં તો એ અમે રદ કરશું અને ખાડીપુરનો સૌથી પહેલો અમે સમસ્યા દૂર કરીશું. ખાડીપુરની તો સમસ્યા બહુ ઘણા દિવસોથી ચાલે છે. ભાજપની સરકારે સુરત મહાનગરપાલિકાની જે વરાછાથી અને આવતી વાલકથી જે ખાદીઓના જોડાણ થયા છે, અમે અમે અભ્યાસ કરીશું અને લોકોને અહીંયા કઈ રીતે રાહત મળે એનો અમે લોકોને રાહત મળે એના માટે અમે પ્રયત્ન કરીશું. ચુનાવ માટે અમારી તૈયારી એ પ્રમાણે છે કે અમે બધાના ઘરે ઘરે બેઠું દેવું જોઈએ અને બધાને અમે આ કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર કરીશું. અને અમે જે યુવા અમારી પેનલ અમે જે આવ્યા છે, જે કોંગ્રેસ પાર્ટી અમારી પર જે વિશ્વાસ મૂકી અમને યુવાઓને જે તક આપી છે, અમે બધા યુવાને મેસેજ કરીશ કે ભાઈ અમારે અમને આવતી યુવાઓને જે મેસેજ આપ્યો છે. તમે લેડીઝ યુવા છો, યુવાઓ વતી તમે છૂટી આવશો તો લેડીઝ માટે શું યોજનાઓ લાવશો? ભાજપ સરકારનો નાનો હતો બેટી બચાવો બેટી પઢાઓ, એના વિશે શું કહેવા માંગો છો? जैसे कि मैं युवा हूँ और हम लोग रोज़ देखते हैं रोड पे खड्डे होते हैं और SMC का फ्रेश पानी भी हम लोगों को नहीं मिलता है. SMC वाले बोलते हैं कि हम लोग पानी देते हैं, बट फिर भी लोगों को घर पे RO लगाना पड़ता है, स्वीट वाटर से पानी लाना पड़ता है, जबकि वो स्वीट वाटर वालों को अपना पानी बेच रहे हैं. तो हम इसी मुद्दे पर है ना लोगों की सेवा करना चाहते हैं और लड़ना चाहते हैं कि SMC का पानी उनको मिले फ्री में. हर कोई चुनाव लड़ने पर दिखता नहीं है, क्या आप उनके मुद्दों को पूरा करोगे? हाँ, हम लोग ज़रूर पूरा करेंगे और हम लोग खुद ये चाहते हैं कि हमें अगर मौका मिला है तो हम ये करें. अब युवा पीढ़ी है, युवाओं को क्या मैसेज देना चाहते हैं? हम युवाओं को यही मैसेज देना चाहते हैं कि जैसे हम आगे बढ़ रहे हैं, आप भी हमारे साथ हमको सपोर्ट करें और आगे बढ़ें, और जो भी भाजपा वाले ये जो कर रहे हैं उसका साथ ना दे के हमारा साथ दे के सब लोगों की सेवा करें. કોંગ્રેસના વોર્ડ નંબર 19ના મુખ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન થતાં હવે કાર્યકરો પણ પ્રચારમાં જોડાયા હોય કાર્યકરોમાં પણ જોમ જોવા મળ્યું હતું.
બ્યુરો રિપોર્ટ સુરત.